ડોલ મેગી દે હેઠી ને આમાં જો ગુવાર જો ખરા તમે લટલું આવી ગયેલા છે મળી એટલે ગુવાર ભાઈ ગયો ભાઈ ભરે ઘેરી બે કિલા ગુવારમાં પરસેવો રેપ જેપ કરી દીધો ને અમારે તુલસી આવી ગઈ છે પાણી લઈને પાણી પી નાખી હવે શાંતિ થઈ પાણી પીધા પછી તો ચાલો મિત્રો મારે જ આવું છે ગાને નીણ પૂરો કરવા તો મિત્રો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલશો નહીં અને ઇન્સ્ટાગ્રામમાં આપણે આઈડી છે હા હમણાં હમણાં બે ત્રણ વિડીયા તો ધૂમમસ આવી રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં તમે જુઓ નરેશ પ્રજાપતિ 351 ઇન્સ્ટાગ્રામની આઈડી છે અને 3-4 વિડીયા અત્યારે ફૂલ એમ કે ઉપડી ગયા એમ નથી કહેતા બધા એમ ઉપડી ગયેલા છે મિત્રો તો ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં તમે જુઓ ફોલો ન કર્યો તો ફોલો કરો અને ફેસબુકમાં પણ મિત્રો ફોલો ન કર્યો હોય તો ફોલો કરજો અને નરેશ પ્રજાપતિ 2525 એ શોર્ટ વિડીયાની આઈડી છે મારી એમાં પણ મિત્રો સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આ જે તમે છે જોઈ રહ્યા છો એ ઉમંગ ઓલોગ એમાં લોંગ વિડીયો આવે છે બધા તો મિત્રો તમને વિડીયા કેવા લાગે છે તો જરૂરથી કોમેન્ટ કરજો હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો ને હું પણ એકદમ મજામાં છું અને ઘણા સમય પછી વાડી આંટો મારવા જાવ છે આપણે કારણ કે આપણે ગુવાર ફરતો છે 5 વીઘાની વાડી છે ફરતી એમાં આપણે છે ને જો આ ડોલ લીધી છે ગુવાર વીણવા માટે તે હાલો આપણે જઈએ ગુવાર લેવા માટે અને જો આમાં સિંગ ઊભી છે હા 5 વીઘાની ફરતી વાડી છે અને આમાં આપણે તો શું છે કે 5 છોડવા છે ગુવારના આપણા બાકી વાડી તો બીજા ની હો ભાઈ કારણ કે આપણી પાસે ક્યાં જમીન લેવાની પડશે એટલે જુઓ આ ડોલ પકડી છે ને તમને આગળ અમારે જે ઈંટું બાળવાની માટી હોય ને એની ઉપર વાવેલા છે 5-7 છોડવા ગુવારના તો આજ સવારમાં આંટો મારવા ગયો હતો તો ગુવાર આવેલો હતો લટલું એટલે મને એમ થયું કે હાલો આજે ગુવાર વીણીએ તો આ છે માટીનો પાળો આપણે સડી જાય માથે ને આપણો ગુવાર આવી ગયો છે અહીંયા જુઓ આ આપણો ગુવાર છે ને 4-5 છોડવા ગુવારના 5 વીઘાની વાડી જુઓ ને આ 5 વીઘાની વાડી ફરતી આપણે ખોટું ન બોલી જુઓ 5 વીઘા ફરતી છે વાડી બરોબર અને એની હોય છે આપણા 4-5 છોડવા 8-10 છોડવા ગુવારના ઊભા છે તો વીણવાનો થાય છે ગુવાર તો જુઓ તમે ગુવાર આવેલો તો સારો છે જુઓ લટલું આવી ગયેલો છે ગુવાર કારણ કે વરસાદ પછી 2 વખત તો મેં આને પાઈ દીધો ભાઈ ડોલે ડોલે કરીને હા એટલે આ ગુવાર આવ્યો વરસાદ તો ક્યાં ચોસ છે હાલો તો આપણે ગુવાર મળી તોડવા આ ડોલ મેગી દે હેઠી ને આમાં જો ગુવાર જુઓ ખરા તમે લટલું આવી ગયેલા છે મળી એટલે ગુવાર ભાઈ ગયો ભાઈ ભરે ઘેરી કારણ કે આપણે ગુવારની વાડીઓ જ આવી રહી એટલે તોડતા બધું ભાવે આપણે જુઓ અને ગુવાર બહુ સારો છે જુઓ તમે આગળ તમે જુઓ હા લે લ્યો ભાઈ માથું ભાંગી ગયું ગુવારનું ભરે ઘીરી ઓકે મિત્રો ગુવાર તો બહુ આમ છે જાજો લાગે મણક કૂતરી જાય ને તો વિચાર છે યાર્ડમાં લઈ જવો છે કારણ કે હમણાં મંદી બહુ અલગ નહીં વાપરણ કૂટી ગયું છે ઈંટું ભરાતી નથી તો કુવાર કંઈક વાપરણ કરીએ નવરાત્રિ આવી લેવા ને પછી એટલે નહીં જવું જોઈએ ક્યાંક નવરાત્રિ જોવા તે
તો શું છે કે ગુવાર, પણ ગુવાર ને ભાવ નથી આડ માતર. જુઓ તમે મિત્રો, ગુવાર બહુ સારો છે. આપણે રિંકલબેન કેમ, રામ રામ ને સીતારામ. તો જો કેવો સરસ મજાનો ગુવાર છે, અને ગુવારની ડોલ ભરાઈ ગઈ છે અમારે, તમે જોઈ શકો છો. ને ચાલો બધા ગુવાર ખાવા. આવું રિંકલબેન કે વિડીયોમાં તમે જો, રામ રામ ને સીતારામ. કેમ છો મિત્રો, તમે બધા મજામાં છો? તો હાલો મિત્રો, હવે આપણે ગુવારની ડોલ આખી ભરાઈ ગઈ છે. અમને આશા નહોતી કે આ ડોલ આખી ભરાઈ જાય એમ, પણ ગુવારનો ઉતારો બહુ સારો આવ્યો છે. કારણ કે 15-20 દી પછી એક વખત આંટો માર્યો એટલે સારો જ આવે, કારણ કે એમાં 15-20 છોડવા છે ગુવારના. હવે લગભગ એક વખત જો પાણી પાઈ દઈએ તો દિવાળ આવી જાય, તો આલ્યા કરે. ને હવે આપણે જઈ ઘેરે, ઘરે ડોલ લઈ જાય ગુવારનું હાજે શાક બનાવશે જ, અને ખાશું કર્યું જલસા, બીજું હું હોય ત્યાં. અને આ હતી અમારી વાડી. તો ચાલો મિત્રો, હવે જઈએ આપણે ઘેરે. આ ગુવારની વાડી આપણી છે, ગુવારની ખાલી. હો, એ વાડી આપણી નહીં, ખાલી ગુવારની જેટલી જગ્યા છે ને એટલામાં ગુવાર વાવેલો છે આપણો છે બધો. હા જુઓ, હવે મિત્રો જો હું આવી ગયો છું ડોલ લઈને ગુવારની ઘરે. અને હવે ઘા હાથ કરે છે પછી, કારણ કે 4 વાગી ગયા છે હાના. અને ઘા ને પાછું નીણ પૂળો કરવો જોઈએ ને, કારણ કે હાજે પછી દૂધ ખાવું જોઈએ ને, એટલે ત્યાં સેવા કરવી જ પડે. તો ચાલો મિત્રો, હવે અમે આવી ગયા છે ઘેરે. જો આ મેઘી ડોલ તુલસી, એક કલશો બધા પાણી ભરતે પી નાખીએ, ગરમી છે પુષ્કળ. લાવ બેટા લાય. હા હવે અમારા ગુવાર ડોલ છે, જુઓ તમે. ગરમી થઈ ગઈ છે ફૂલ, વાદળા જેવું વાતાવરણ છે, ને ગરમી ફૂલ છે, ને ઝીણી ઝીણી જીવાય બહુ, મસરી બહુ કવડે અત્યારે. જુઓ તમે, આ પડી ગયા જવા થઈ ગયા કપાળે, મસરી કવડી કવડી.